સ્તુતિ એ માત્ર ગીત નહીં, પણ ખરા અર્થમાં ભગવાન અને ભક્ત વચ્ચેનો વાર્તાલાપ છે, જ્યાં ભક્ત પોતાના ભાવ વ્યક્ત કરે છે. આક્રોશમાં રહેલો માનવી પણ ભગવાનની સ્તુતિ સાંભળી હર્ષ ઉલ્લાસ પામે છે. સ્તુતિ દ્વારા ભક્ત ક્યારેક વિનંતી, તો ક્યારેક ફરિયાદ, તો ક્યારેક ભગવંતના ગુણગાન ગાઈ એમને ઝંખે છે. સ્તુતિ એ પતિતને તારનાર છે, મુક્તિનો માર્ગ બતાવનાર છે, રાગીને વિતરાગી બનાવનાર છે આ સ્તુતિ. પ્રભુજી મહારા પ્રેમથી નમો મૂર્તિ તાહરી જોઈને ઠરું, અરે રે પ્રભુ પાપ મેં કર્યા શું થશે હવે ધર્મ નહીં કર્યા, માટે હે પ્રભુ તમને જો હવે પ્રભુજીને સ્તવું. દીનાનાથજી દુઃખ કાપજો, ભવિત જીવને સુખ આપજો. આદિનાથજી સ્વામી વાહરા ગુણ ગાઉ છું નિત્ય તાહરા, ઓમકાર એ એક બિંદુથી ઉત્પન્ન થતો ઓમકાર, તેનું સંયુક્ત રૂપ એટલે જ તે ઓમકાર, જેને યોગીઓ મુનિઓ નિત્ય નિરંતર ધ્યાન ઉપાસનામાં ઉપયોગ કરતા હોય છે. કર્મના બંધનથી છુટકારો આપે છે, મોક્ષ આપે છે, એવા બિંદુ સ્વરૂપ ઓમકારને મારા નમન હો, મારા નમન હો. ઓમકારાય નમો નમઃ, ઓમકારાય નમો નમઃ. જેના દર્શનથી પાપ નાશ થાય છે, જેના દર્શનથી સ્વર્ગ સોપાન મળે છે, જેના દર્શનથી મોક્ષ પ્રાપ્ત થાય છે, તેવા દેવોના દેવને મારા નમન હો. અષાઢી મહિને ચોમાસું બેસતા
અને આવતો ભાદરવો માસ લઈ આઠ દિવસો અતિ ખાસ, તો તપ જપ પોસા કરી હે માનવી, તો તપ જપ પોસા કરી હે માનવી, કર આત્માનો ઉદ્ધાર, કર આત્માનો ઉદ્ધાર. વરસ દિવસમાં અષાઢ ચોમાસ, તે હમાવલી ભાદરવો માસ, તે હમાવલી ભાદરવો માસ, આઠ દિવસ અતિ ખાસ, આઠ દિવસ. પર્યુષણ કરો ઉલ્લાસ, પર્વ પર્યુષણ કરો ઉલ્લાસ, અઠાઈ ધરનો કરવો ઉપવાસ, અઠાઈ ધરનો કરવો ઉપવાસ, જન્મો જન્મ તમારા ચરણોની સેવા મળે એવું હું દેવાધિદેવ જિનેશ્વર તમારી પાસે માગું છું. ઉદય રતન એમ કહે છે, સેવક જાણીને અમ સામે જુઓ જિનેશ્વર, અમ સામે જુઓ જિનેશ્વર.
જેના અંગૂઠે અમૃત રહેલું છે તેવા જ્ઞાનના ભંડાર મનની ઈચ્છા પૂરી કરનાર દાતાર શ્રી ગુરુ ગૌતમને નિરંતર ભજી, દાતાર શ્રી ગુરુ ગૌતમને નિરંતર ભજી. જેના દર્શનથી અમારો જન્મ અને અમારા કર્મ, અમારા તન મન પાવન થયા, એવા જિનેશ્વરને નમસ્કાર. દિવસે ને દિવસે જેન ભક્તિ જ અમોને મળે, આ જન્મે અને ભવે ભવ અમે ઈચ્છીએ છીએ જેન ભક્તિ જ અમોને મળે, જેન ભક્તિ જ અમોને મળે, જેન ભક્તિ જ અમોને મળે. હે જીન ભક્ત, તે સાંભળ્યા હશે, કોક ક્ષણે પ્રભુને નિરખ્યા હશે, પણ હે જગત બંધુ, તે કોઈ દિવસ ભક્તિ ભાવે પ્રભુને ચિત્તમાં ધર્યા નહીં હોય. તે જ કારણે આ દુઃખ ભર્યા સંસારમાં તારા જેવા પામર પ્રાણીને દુઃખ ભર્યા સંસારમાંથી રસ્તો જરૂર જડે, પણ જેને ભક્તિમાં ભાવ જ ન હોય તેને તે ભક્તિ ન જ ફળે. ગામ તળે પીસા
પહેલા શ્રી જંબુને આખું જગત જાણે છે, બીજા શ્રી નેમકુમાર ને પ્રણામ, ત્રીજા વયર વખાણીએ, ચોથા શ્રી ગૌતમધર. એક જંબુ જગ જાણી, મંત્રોમાં સર્વશ્રેષ્ઠ છે નવપદનો એક જ શ્રી નવકાર. તો ચાલો પંચ પરમેષ્ઠીનું ધ્યાન ધરી એમના ગુણગાન ગાઈએ. મુક્તિના માર્ગે વધવા એમનું શરણું મળે એવા જ ભાવથી આજે નવપદનું ચૈત્ય વંદન કરીએ. પહેલે દિન અરિહં મહા ઉગ્ર તપ
मंगलकारी भगवान वीर, मंगलकारी गौतम प्रभु, मंगलकारी स्थूले भद्राय ने नमन हो मारा, मंगलकारी जिनेश्वर प्रभु, मंगलकारी जैन धर्म ने नमन हो मारा, जैन धर्मस्तु मंगलम, जैन धर्मस्तु मंगलम। मंगलम